અઢળક કર્મની નિર્જરા, કોકનું દુઃખ જોયા પછી તમારી આંખમાંથી આંસુ ચાલ્યા જાય, આ સંવેદના. બે એક્સિડન્ટ થયા જંબુ વિજય મહારાજ અને હેમરેખાશ્રીજીના, આમાંથી આ સંવેદનામાંથી આ વિહાર સેવા ગ્રુપ શરૂ થયું. એની મૂળમાં સંવેદના હતી. આટલા મોટા ગજાના મહાત્મા આપણને છોડીને પરલોકમાં ચાલ્યા ગયા, મંડ મંડ એ વેદના અમારી શાંત થઈ. ત્યાં ભરૂચ પાસે અસુરિયામાં અમારા બે જવાન જોધ મહાત્મા આથી 5.5 વર્ષ પહેલા અસુરિયાના હાઈવે પર જયારે ખતમ થઈ ગયા, ફરી પાછી અમારી વેદના બહાર આવી સંવેદનાના માધ્યમે. અને એમાંથી આખા ગુજરાત નહીં, આજે ભારતભરની અંદર વિહાર સેવા ગ્રુપ. મને વીએસજી નો અર્થ હવે સેવા કરવાનો મન નથી થતો, મને સંવેદના કરવાનો અર્થ મન થાય છે. વીએસજી તો વીએસજી છે, વીઆર સેવા નહીં, વિહાર સંવેદના ગ્રુપ. વીઆરમાં થતી તકલીફો જોયા પછી ભીતરમાંથી જે સંવેદના થઈને એમાંથી આ ગ્રુપ તૈયાર થયું. અને આ યુવાનો એટલે વિહાર સંવેદના ગ્રુપના યુવાનો, અને દરેક યુવાનને ખબર હશે, જ્યારે જ્યારે વિહારમાં ગયા છો ત્યારે ત્યારે તમને લાગ્યું છે કે નથી લાગ્યું કે આપણે હતા તો સાથ. મણિનગરના યુવાનો હમણાં જ આવ્યા, કેમ? આજે સવારે 10 મહારાજ સાહેબનો વિહાર હતો અને રસ્તામાં મુશળધાર વરસાદ પડી ગયો. યુવાનો હતા તો પ્લાસ્ટિક વગેરેની વ્યવસ્થા કરી 9 વાગે વિહારમાં પૂરો કરાવીને ઘરે પહોંચ્યા અને નાસ્તા પાણી કરી અને તરત અહીંયા આવ્યા છે. આ સંવેદના છે. આટલું સાંભળ્યા પછી પણ આંખો જો ભીની ન થતી હોય તો હજી આગળ લઈ જાઉં તમને. નડિયાદથી આગળ ખંભા જતા કયું ગામ આવે? પેટલાદ. નામ સાંભળ્યું છે પેટલાદ? આ પેટલાદની અંદર પણ આપણું વિહાર સેવા ગ્રુપ ચાલે છે. એલર્ટ ગ્રુપના યુવાનો અને વીઆર સેવા ગ્રુપના યુવાનો કોમન છે. ડિસેમ્બરની અંદર કલિકુંડમાં એલર્ટ ગ્રુપની 3 દિવસની જે શિબિર હતી પૂજ્યપાદ રત્નસુંદરસુરી મહારાજની નિશ્રામાં, અને દરેક વખતે પેટલાદનું ગ્રુપ બધી જ વ્યવસ્થાઓ તેની સંભાળતું હોય છે, એટલે એમના ભાગે જે વ્યવસ્થા આવે એ એલર્ટ ગ્રુપના તમામ યુવાનો સંભાળે. આ વખતે 2 યુવાન ના ગયા. એમાંનો એક ભાઈનું નામ રાકેશભાઈ. એણે કીધું કે આ 5 દિવસ દરમિયાન કોઈ સાધુ સાધ્વીજી વિહાર દરમિયાન આવે એમને લેવા મૂકવા કોણ જાય? એ તમે કલિકુંડ સંભાળો, હું પેટલાદ સંભાળું છું. અને એક દિવસ સાધ્વીજી ભગવાનને લેવા માટે જવાનું થયું, સામેના ગામથી પેટલાદ લાવવાના હતા. સવારમાં રાકેશભાઈ પહોંચી ગયા, વિહાર કરીને લઈ આવ્યા. મહારાજ સાહેબ ઉપાશ્રમમાં પહોંચી ગયા, પોતે નાસ્તો નૌકાશી કરી, નાઈ ધોઈ, પરમાત્માની પૂજા કરી, સાધ્વીજી મહારાજ પાસે ગયા. એમને કઈ ડોક્ટર વગેરેનું કામ હતું, દવા વગેરેનું કામ હતું, બધું પતાવી દીધું. બપોરે જમી અને પોતાની દુકાને પહોંચ્યા. 12:30 તબિયત થોડી નાદુરસ્ત હતી, એ માટે એમને ઘરે રહેવાનું હતું. અને એમાં જ સમાચાર મળે કે સાધ્વીજી ભગવાનને લેવા જનાર કોઈ નથી, તો લાવ હું જ આવું. નાદુરસ્ત તબિયતમાં એમને વિહાર કરાવી મહાત્માને લઈ આવ્યા. અને બપોરે જેવા દુકાને પહોંચ્યા, હાર્ટમાં દુખાવો શરૂ થયો, નૌકાર ગણવાનું શરૂ કર્યું, ઇમિઝેટ સિવિયર એટેક આવ્યો, દુકાનમાં ને દુકાનમાં ભાઈ પતી ગયા. સવારે વિહાર 10-12 કિલોમીટર, ભગવાનની પૂજા, સાધ્વીજી ભગવાન માટે ડોક્ટર દવા, આખો દિવસ કયું ધ્યાન ચાલ્યા કરે? શુભ ધ્યાન હોય કે અશુભ ધ્યાન હોય? શુભ. અને 12 વાગે જયારે એટેક આવ્યો, પરલોક ભેગા થઈ ગયા. આ બાજુ સાધ્વીજી ભગવાન ગોચરી ઓરવા ગયા, ગોચરી ઓરીને અપાશ્રમમાં જ્યાં પગ મૂક્યો ત્યાં સમાચાર મળ્યા કે જે ભાઈ તમને સવારે વિહાર કરાવીને લઈ આવ્યા એ ભાઈ સાહેબ પ્રાણ પંખેર ઉડી ગયું છે. હવે સાંભળો સંવેદનાની ટાચ કક્ષા. સાધ્વીજી ભગવાન 5 હતા, 5 જણાએ નક્કી કર્યું, જેણે આપણા ખાતર નાદુરસ્ત તબિયતમાં વિહાર કર્યો હોય એના સમાચાર સાંભળ્યા પછી આપણા મોઢામાં અન્નનો દાણો કઈ રીતના જઈ શકે? બધી ગોચરી પરઠવી તમામ સાધ્વીજીએ 24 ઉપવાસનું પચખાણ કરી નાખ્યું. આ સંવેદના છે. આનાથી મોટી તમારી કિંમત કઈ કહેવાય? અને આનાથી મોટો એવોર્ડ તમને બીજો કયો હોઈ શકે? એક સાધુ કે એક સાધ્વી એક ગ્રસ્ત ખાતર ઉપવાસ કરે, એક ગ્રસ્તને મળવા માટે હોસ્પિટલના દાદરા ચડીને એની સાથે પૂછવા જાય, આનાથી મોટો એવોર્ડ તમને બીજો કોઈ ના હોઈ શકે.
વ્યક્તિ તરીકે રાકેશભાઈ ને હોય કે જીતુભાઈ હોય, બાકી જો સમષ્ટિ તરીકે વિચાર કરવામાં આવે તો આ સાધુ સાધ્વીજીએ આ કામ કરી આખા વિહાર સેવા ગ્રુપને એવોર્ડ આપ્યો.